नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो सीएनसीसी गुजरात। पाटण सिविल हॉस्पिटल में दांतनी सारवार माटे अद्यतन सुविधा उपलब्ध बनावा जिला पंचायत प्रमुख की रजूआत। गुजरात सरकार ना कैबिनेट मंत्री तरीके पसंदगी थवा बदल ऋषिकेश पटेल ने शुभेच्छा पाठवता पाटण जिला पंचायत प्रमुख भानुमतीबेन मकवाणाए पाटण सिविल हॉस्पिटल में दांतनी सारवार माटे अद्यतन सुविधा उपलब्ध बनावामां आवे तेवी रजूआत करी। दांतनी सारवार माटे मर्यादित सेवा उपलब्ध छे तो पाटण जिला पंचायत प्रमुख भानुमतीबेन मकवाणा द्वारा कैबिनेट मंत्री ने लिखितमां करायेली रजूआतमां तेओए जणाव्युं के पाटण शहेरमां आवेली जनरल सिविल हॉस्पिटलमां दांतनी सारवार माटेनी मर्यादित सेवा उपलब्ध छे। पाटण शहेर 2 लाख थी वधु वस्ती धरावतुं शहेर छे, तेमज आजूबाजुना ग्राम्य विस्तारना लोको सारवार अर्थे पाटण सिविल हॉस्पिटल खाते आवे छे। हाल पाटण सिविल हॉस्पिटल खाते दांतनी इम्प्लांट चौकटा बनावानी एमडीएस डॉक्टरनी सुविधा उपलब्ध नथी, जेना कारणे दर्दीओने खानगी हॉस्पिटलमां आश्रय लेवो पड़े छे। आ बाबते योग्य विचारणा अने कार्यवाही हाथ धरवा रजूआत। पाटण शहेरनी सिविल हॉस्पिटल खाते जुदा जुदा अंदाजे 50 થી 300 દર્દીઓની રોજ ઓપીડી રહે છે, ત્યારે દાંતની સારવાર માટેના પેશન્ટ પણ મોટી સંખ્યામાં રહે છે, જેથી પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાંતની સારવાર માટેની દાંત ઇમ્પ્લાન્ટ ચોકટા બનાવવાની તેમજ આનુષાંગિક અદ્યતન સુવિધાઓ એમડીએસ ડોક્ટર સાથે ઉપલબ્ધ કરવામાં આવે તો જિલ્લાના ગરીબ દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે। તો આ બાબતે યોગ્ય વિચારણા કરવા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તેવી રજૂઆત કરવામાં આવી છે। રખડતા ઢોરો ત્રાસ દિન પ્રતિદિન શહેરીજનો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે ત્યારે આવા રખડતા ઢોરો આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે બુધવારના રોજ પાટણ શહેરના રતનપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના પૂર્વ સદસ્ય સુરેશ જીવાભાઈ પટેલને રખડતા ઢોરે અડફેટમાં લીધા હતા જેથી તેઓને ઈજાઓ થતા તાત્કાલિક
જેના કારણે શહેરમાં રખડતા ઢોરોનો વધારો થવાની સાથે સમસ્યાઓએ પણ માજા મૂકી છે. ત્યારે આવા રખડતા ઢોરો અવારનવાર રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટમાં લઈને ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પણ બનતા હોય છે. એક સપ્તાહની અંદર પાટણ શહેરના રતનપુર વિસ્તારમાં રખડતા ઢોરો 4-5 જેટલા લોકોને અડફેટે લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આજુબાજુના લોકોએ સારવાર અર્થે ખસેડ્યા. બુધવારના રોજ આ વિસ્તારમાંથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલા પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નગરપાલિકાના સદસ્ય સુરેશ ટીવાભાઈ પટેલને રખડતા ઢોરે અડફેટમાં લેતા તેઓ એક્ટિવા ઉપરથી પટકાતા તેઓને ઈજાઓ થઈ હતી, જેઓને તાત્કાલિક આજુબાજુના લોકોએ દોડી આવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પાટણ નેત્રમ ટીમને એક મહિલા અરજદાર દ્વારા રિક્ષામાં બેગ ભૂલી જવાઈ હોવાની અરજી મળેલ છે. જે મુજબ નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષામાં ભૂલાઈ ગયેલા દાગીના સહિતની બેગ મહિલાને પરત અપાવી હતી. તો પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને વિશ્વાસ પ્રોજેક્ટ નોડલ ઓફિસર SM ચૌધરી દ્વારા પાટણ જિલ્લા ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી પ્રજાને મદદરૂપ થઈ પોલીસ પ્રજાનો મિત્ર બને તે બાબતની સૂચના આપેલ હતી. તો જે અરજદાર રૂબીબેન અફઝલભાઈ પઠાણ રહેવાસી મહેસાણાના કસ્બાનાઓ કે જેઓ બુકડી ચોકથી રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેસેલ હતા, ત્યારબાદ રેલવે સ્ટેશન આગળ રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓ પોતાની સોનાના દાગીના આશરે 2.5 તોલા તથા સામાન સાથેની બેગ રિક્ષામાં ભૂલી ગયેલા, જેથી અરજદાર દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કેમેરાના આધારે રિક્ષા નંબર GJ24-1238 દ્વારા ઓળખ કરી રિક્ષા ચાલકનો સંપર્ક કરતા રિક્ષા ચાલક દ્વારા બેગ રિક્ષામાં રહી ગયેલ છે તેવું જણાવેલ છે, જે બેગ રિક્ષા ચાલક પાસેથી પરત મેળવી અરજદારને પરત સોંપેલ છે. તો સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સોનાના દાગીના તથા સામાન સાથેની બેગ શોધી અરજદારને પરત સોંપતા અરજદાર દ્વારા નેત્રમ ટીમ પાટણ તથા પાટણ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
રાજ્યમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની દસ્તક સાથે આરોગ્ય વિભાગ ફરી સક્રિય થયો છે. જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, છતાં સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા બુધવારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. ત્યારે કોરોના દરમિયાન ધમધમતી રહેલી ધારપુર સિવિલ કોવિડ હોસ્પિટલમાં હાલની સ્થિતિમાં 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે. ગુરુવારે વધુ બેડ ઉપલબ્ધ કરાશે. હોસ્પિટલમાં પર્યાપ્ત સુવિધા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 2-4 દિવસથી વેક્સિનનો સ્ટોક ખલાસ થઈ જતાં હાલમાં વેક્સિન આપવાની કામગીરી બંધ છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા બુધવારે ઓનલાઈન બેઠક કોરોના અંગે કરવામાં આવી હતી. ધારપુર મેડિકલ કોલેજના ડોક્ટર હાર્દિક શાહ, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શર્મા અને ડોક્ટર હિતેશ ગોસાઈ પણ સામેલ થયા હતા. બેઠક અંગે ડોક્ટર ગોસાઈએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે. આવતીકાલ સુધીમાં 50-60 બેડની સુવિધા કરવામાં આવશે. ઓક્સિજન અને વેન્ટિલેટરની બધી સ્થિતિ સારી છે. ઓક્સિજનમાં 13,000 લિટર ક્ષમતાની ટાંકી ઉપરાંત હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવા માટેના 1,000 અને 500 લિટર પર મિનિટના 2 મશીન ઉપલબ્ધ અને કાર્યરત છે. હાલના સ્ટાફ પૈકી 2 સ્પેશિયાલિસ્ટ, 4 ડોક્ટર અને 15 જેટલા નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરાશે. કોવિડ લેબમાં કાયમી બાયોલોજિસ્ટ મૂકવા જરૂરી છે તો ધારપુર મેડિકલ કોલેજ કોવિડ લેબ આશીર્વાદરૂપ બની હતી, જ્યાં હાલમાં દરરોજ 60-70 જેટલા ટેસ્ટિંગ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજના એકમાત્ર બાયોલોજિસ્ટ અને લેબ શરૂ કરીને કોરોના દરમિયાન મહત્વની કામગીરી કરનાર ડોક્ટર વિપુલ ખખરની બદલી પોરબંદર કરી છે. તેમની જગ્યાએ અમદાવાદ બીજે મેડિકલ હોસ્પિટલથી ડેપ્યુટેશન ઉપર બાયોલોજિસ્ટ મૂક્યા છે. અહીં કાયમી બાયોલોજિસ્ટ મૂકવાની જરૂર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાટણમાં નવીન બ્રિજ બન્યા બાદ બંને સાઈડ રોડ શરૂ ના કરાતા ભારે વાહનો સોસાયટીઓમાંથી પસાર થતા રહીશોને પરેશાની ભોગવવી પડી રહી છે. સિદ્ધપુર 4 રસ્તા હાઈવે પર બ્રિજના સાઈડ રોડ ઉપર ઝડપી કામગીરી શરૂ કરી ડાયવર્ઝન બંધ કરવા રહીશોની માંગ ઉઠવા પામી છે. પાટણ શહેરમાં સિદ્ધપુર 4 રસ્તા હાઈવે પર નવીન બ્રિજ શરૂ થઈ ગયા બાદ પણ બંને સાઈડ રોડ બંધ હોવાથી મોટા વાહનોની TB 3 રસ્તાથી અંદર સોસાયટીના માર્ગો ઉપર દિવસ રાત ઘસારો રહેતા ધૂળની ડમળી ઉડવા સહિત પૂરજોશમાં દોડતા વાહનોને લઈ અકસ્માતનો ભય અને રાત્રિ સમય દરમિયાન ઘોંઘાટના કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય, બ્રિજના સાઈડ રોડ શરૂ કરી સત્વરે સોસાયટીઓમાંથી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરાવવા રહીશો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરાઈ છે. તો શહેરમાં નવીન બ્રિજ બન્યા બાદ 1 માસ પૂર્વે શરૂ પણ થઈ ગયો છે, પરંતુ બંને સાઈડ રોડ બનાવીને શરૂ કરવામાં આવ્યા નથી, જેથી મોટા વાહનોને હાલમાં TB 3 રસ્તાથી અંદર પાયલ પાર્ક સોસાયટી, વાડીના ચોકથી હાંસાપુર 3 રસ્તા સુધીની સોસાયટી રોડ પરથી પસાર થઈ રહ્યા છે. તો દિવસભર રેત ભરેલા ડમ્પર, મોટા આઈસરો, એસટી બસો સહિતના ભારે વાહનો સોસાયટીના સિંગલપટ્ટી રોડ ઉપરથી દોડધામ કરતા હોય રહેણાંક વિસ્તારોના રહીશોમાં અકસ્માતનો ભય ઊભો થવા પામ્યો છે. રાત્રિ દરમિયાન ભારે વાહનોના હોર્ન વગાડતા હોય ભારે ઘોંઘાટ થતા રસ્તા ઉપરના મકાનોના પરિવારોને ઊંઘવું મુશ્કેલ પડી રહ્યું છે, જેથી બ્રિજ બની ગયા બાદ સાઈડ રોડની કામગીરી પૂર્ણતાને આરે હોય તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી બંને સાઈડ રોડ શરૂ કરી સોસાયટીઓમાં પસાર થતા વાહનો બંધ કરાવવા રહીશો દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 61 વ્યક્તિઓના ₹11.97 લાખની રકમ રિફંડ કરાશે. પાટણ જિલ્લામાં જાન્યુઆરી 2020 થી જૂન 2022ના સમય દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 61 જેટલા અરજદારોની અરજીના આધારે પાટણ જિલ્લા સાયબર સેલની ટીમે અથાગ પ્રયત્ન કરી ₹11.97 લાખની રકમ પરત આપવામાં સફળતા મેળવી હતી. પાટણ સાયબર ક્રાઇમ સેલને સૂચના આપી હતી. તો આ બાબતે મળતી હકીકત મુજબ સાયબર ક્રાઇમના બનાવોમાં ભોગ બનનારને મદદરૂપ થવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી સૂચનાના આધારે પાટણ LCB PI RK અમીન, સાયબર ક્રાઇમ સેલ PI PK પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ટીમ પાટણ દ્વારા સાયબર ક્રાઇમના બનાવોમાં સાયબર સેલની ટીમ સતત કાર્યશીલ રહી
બનાવોને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય પગલાં લઈ ભોગ બનનારને નાણાં પરત આપવામાં મદદરૂપ બન્યા છે। ત્યારે જાન્યુઆરી 2020 થી જૂન 2022 સુધીમાં પાટણ જિલ્લાના અરજદારો સાથે નાણાકીય છેતરપિંડી થતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા 100 ઉપર ફોન કરી નોંધાવેલી અરજીઓ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગાંધીનગર તથા સાયબર સેલ પાટણની ટીમ દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં ફ્રીજ કરાયેલા નાણાં અરજદારોને રિફંડ અપાવવા માટે પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ સેલને સૂચના આપી હતી, તો 61 અરજદારોને રૂપિયા પરત અપાશે। પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ સેલ દ્વારા NCCRPના કુલ 16 તેમજ IRUના કુલ 45 એમ કુલ મળી 61 અરજદારોને કુલ રૂપિયા 11,97,678 પરત અપાવવા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગાંધીનગરના પરામર્શમાં રહી કોર્ટના હુકુમો મેળવી ત્વરિત કામગીરી હાથ ધરી વિવિધ રાજ્યોની કુલ 18 બેંકોને 61 અરજદારોના ખાતામાં નાણાં જમા કરવા માટે સૂચના આપવામાં આવી છે, જે નાણાં ટૂંક સમયમાં જ બેંક દ્વારા અરજદારોના ખાતામાં બોન્ડ લીધા બાદ જમા કરાવવામાં આવનાર હોવાનું ટેકનિકલ કામગીરી સંભાળી રહેલ ટીમે જણાવ્યું હતું। Thank you.